વર્ષ બે હજાર આઠમાં અમદાવાદમાં થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અદાલતે આડત્રીસ ગુનેગારને ફાંસીની સજા તથા અગિયાર ગુનેગારોને છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો છે આ ઐતિહાસિક ચુકાદાથી બ્લાસ્ટમાં ભોગ બનેલા પીડિતોના પરિવારજનોમાં આનંદની લાગણી છે આ કેસની પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે આરોપીએ ન્યાયાધીશ સમક્ષ કબૂલ્યું હતું કે તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું જે નિષ્ફળ નીવડ્યું હતું છેલ્લા આઠ વર્ષથી દેશના વડાપ્રધાન પદે રહેનાર નરેન્દ્ર મોદીની હત્યાના ચૌદ વર્ષ પહેલાના ષડયંત્રનો પર્દાફાશ થતા ખળભળાટ થયો છે આ ચુકાદા પછી સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે સેવા સહકારી મંડળીના મંત્રી સામે રૂપિયા સાઠ લાખની ઉચાપતનો આરોપ લાગ્યો છે મંત્રી બિપિનભાઈ જોશીએ પોતાના કાર્યકાળ દરમિયાન મંડળીના સભાસદો એટલે કે ખેડૂત ખાતેદારો પાસેથી પાક ધિરાણ પેટે રૂપિયાની વસુલાત કરી અલગ અલગ રીતે પહોંચ આપી મનસ્વી રીતે હિસાબો લખી નાખ્યા હતા ત્યારપછી તેમણે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદી પેટે રૂપિયા સાઠ લાખ ચૂકવ્યાની નોંધ ઠરાવ વગર કરી નાખી તે રકમ ઓળવી ગયાના આરોપ સાથે મંડળીના પ્રમુખ રાઘવજીભાઈ દેવશ્રીભાઈ ભાલારા ઉર્ફે રઘુભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે ખેલ મહાકુંભની શાળા કક્ષાએથી રાજ્યકક્ષા સુધીની અલગ અલગ વય જૂથમાં વિવિધ ઓગણત્રીસ રમતોની સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદથી રજીસ્ટ્રેશનનો કર્ટેન રેઝર કાર્યક્રમ થકી પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી જામનગર જિલ્લા કલેક્ટર સૌરભ પારધી રમતગમત અધિકારીઓ કોચ તેમજ ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા